નમસ્કાર મિત્રો, હું અજય કુકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આજથી આપણે બિન સચિવાલય માટેના અગત્યના પ્રશ્નો છે એની ચર્ચા કરવાના છીએ. એટલે કે બિન સચિવાલય, તલાટી, એસટીઆઈ, પીઆઈ આ બધાની અંદર ઉપયોગી બને એવા પ્રશ્નોનો સમૂહ લઈને હવે આવવાનો છું. બરાબર છે? તો આપણે હવેથી આ વિડીયો જોવાનું રાખવાનું છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો ક્વેશ્ચન નંબર 1. અમુક પ્રશ્નો સહેલા હશે, અમુક પ્રશ્નો થોડાક અઘરા હશે. જોઈએ ક્વેશ્ચન નંબર 1 છે. મુઘલ વંશે ગુજરાત પર કેટલો સમય રાજ કર્યું? 120 વર્ષ, 167 વર્ષ, 164 વર્ષ કે 187 વર્ષ? તો મિત્રો આપણો જવાબ આવશે 187 વર્ષના સમય સુધી મુઘલ સામ્રાજ્યએ આપણા ગુજરાત પર રાજ કર્યું હતું. હવે તમને એવો પણ પ્રશ્ન થાય, સાહેબ આટલું વર્ષનું થોડું પૂછાય? તો મિત્રો આ એકવાર પૂછાયેલો પ્રશ્ન છે. આવા પ્રશ્નો આમ તો પૂછાતા ન હોય, પણ ક્યારેક પેપરને અઘરું કરવા માટે એ લોકો આવો પ્રશ્ન લઈ લેતા હોય, કે જેથી વિદ્યાર્થીને, અમુક જ વિદ્યાર્થીને, કારણ કે ઝીણવટ પૂર્વટનું જે જોતો હોય એને જ આ બધી ખબર હોય, બાકી લગભગ ખબર હોતી નથી. એટલે આનો જવાબ આવશે 187 વર્ષ. હવે વાત કરવી છે મુઘલ વંશની, તો મુઘલ વંશનો સ્થાપક ભારતમાં કેવો હોય તો એને કહેશે આપણે બાબર. તો કે ભારતની અંદર મુઘલ વંશનો સ્થાપક હતો બાબર. પણ જો એમ પૂછે ગુજરાતમાં કોણ હતો, તો ગુજરાતમાં સ્થાપક હતો અકબર. બરાબર, આ વાતને ખાસ યાદ રાખવાની છે. ભારતની અંદર સ્થાપક હતો બાબર અને ગુજરાતની અંદર સ્થાપક હતો અકબર. આ વસ્તુ ભૂલાવી ના જોઈએ. બરાબર, હુમાયુ પણ અકબરની પહેલા થોડા સમય માટે આવ્યો હતો. 9 માસ સુધી એને અમદાવાદમાં રાજ કર્યું હતું, આવું અમુક બુકની અંદર લખેલું જોવા મળે છે. બરાબર, પણ એને સમગ્ર ગુજરાત પર આણ વર્તાવી શક્યો ન હતો. એટલે ગુજરાતનો વાસ્તવિક સ્થાપક અકબરને કહેવામાં આવે છે. પણ જો એમ પૂછાય કે અકબર પહેલા, તો અકબર પહેલાનું જો પૂછેલું હોય તો જવાબ જહાંગીર, સોરી, તો જવાબ હુમાયુ આવશે. બરાબર, એને યાદ રાખવાનું છે. જોઈએ પછીનો પ્રશ્ન. સ્વતંત્ર ગુજરાત ક્યારે અસ્તિત્વમાં આવ્યું? 1/4/1963, 1 મે 1960, 1 જાન્યુઆરી 1960 કે 26 જાન્યુઆરી 1960? તો મિત્રો આપણો જવાબ બહુ સાદો અને સિમ્પલ છે, 1 મે 1960. બરાબર, 1 મે 1960 ના રોજ છે એ આપણું સ્વતંત્ર ગુજરાત અસ્તિત્વમાં આવ્યું હતું. 1 મે 1960, અથવા ઘણી વાર ખાલી તારીખ જ પૂછે છે 1 મે, તો એ પણ યાદ રાખવાનું છે. વર્ષ પૂછે તો 1960 પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે આ મારા ગરબા ગુજરાતનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. સ્વતંત્ર ગુજરાતની અલગ વાત કરવામાં આવે તો જ્યાં સુધી મિત્રો ઓપ્શનમાં મુંબઈ શબ્દ લખેલો હોય ત્યાં સુધી આપણો જવાબ મુંબઈ રહેશે. જો મુંબઈ ઓપ્શન લખેલો ન હોય તો મહારાષ્ટ્ર લખવાનું છે. પ્રશ્ન એવી રીતે તમને પૂછાય કે ગુજરાત સ્વતંત્ર થયા પહેલા ક્યાં રજવાડા કે ક્યાં રાજ્ય સાથે જોડાયેલું હતું? તો મિત્રો આપણો જવાબ જો ઓપ્શનમાં મુંબઈ હોય તો મુંબઈ પહેલા લખવાનું છે, પછી મહારાષ્ટ્ર લખવાનું છે. કારણ કે ત્યારે મહારાષ્ટ્ર જેવું કોઈ રાજ્ય અસ્તિત્વમાં નહોતું. આની પહેલા સરકારે પ્રશ્ન પૂછેલો છે ત્યારે જવાબ મહારાષ્ટ્ર માન્ય રાખેલો છે, ત્યારે ઓપ્શનમાં મુંબઈ નહોતું. પણ મુંબઈ ઓપ્શનમાં હોય ત્યાં સુધી મુંબઈ જવાબ લખવાનો છે, કારણ કે ત્યારે બૃહદ મુંબઈ અસ્તિત્વમાં હતું, મહારાષ્ટ્ર અસ્તિત્વમાં નહોતું. પછી બૃહદ મુંબઈના બે ભાગ પાડ્યા અને એકને બનાવવામાં આવે છે મહારાષ્ટ્ર અને એકને બનાવવામાં આવે છે ગુજરાત. એટલે આ બાબતને ખાસ આપણે કાળજી રાખવાની છે, આમાં મિત્રો ભૂલ કરી જતા હોય છે. અને પાછો ઓપ્શન એની અંદર જોવો ને તો પહેલાં જ મહારાષ્ટ્ર આપ્યું હોય અને આપણે મગજમાં ફિક્સ જ થયેલું હોય અને આપણે સીધે સીધું લખી નાખતા હોય છે. ચાલો એ ઉપરાંત જોઈએ તો 1/4/1963 આપણે ત્યાં ગુજરાતની અંદર પંચાયતી રાજનો અમલ શરૂ થયો હતો. બરાબર, પંચાયતી રાજનો અમલ શરૂ થયો હતો 1/4/1963 યાદ રાખવાનું છે. બાકી 26 જાન્યુઆરીની તો વાત એમાં કંઈ કરવાની આવે નહીં, કારણ કે એ તો પ્રજાસત્તાક દિન હતો. એમ કેવું હોય તો કહી શકાય કે ગુજરાત, બરાબર છે, ગુજરાત અસ્તિત્વમાં આવ્યું એની પહેલાંનો આ 26 જાન્યુઆરી 1960, બરાબર, ગુજરાત અસ્તિત્વમાં આવ્યું એની પહેલાંનો પ્રજાસત્તાક દિન કેવો હોય તો 26 જાન્યુઆરી કહી શકાય. પણ એવો પ્રશ્ન બહુ આવશે નહીં. જોઈએ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું. હજી હમણાં આપણે ઉપર ચર્ચા કરી, સરદાર પટેલ, રવિશંકર મહારાજ, રવિશંકર રાવલ કે ઇન્દુલાલ યાજ્ઞિક? તો મિત્રો આપણો જવાબ આવે રવિશંકર મહારાજના હસ્તે આ મારા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. અને એનો આખો સમારોહ હોય છે મિત્રો એ સાબરમતી આશ્રમ ખાતે ઘડવામાં આવેલો હોય છે. એટલે કે એનું આયોજન છે એ સાબરમતી આશ્રમ ખાતે કરેલું હોય છે. યાદ રાખવાનું છે સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો, તો કે નડિયાદ ખાતે થયો હતો. બરાબર, યાદ રાખવાનું છે. અને આ રવિશંકર મહારાજનો પણ નડિયાદની અંદર ગામ આવેલું છે રઢુ ગામે એમનો જન્મ થયો હતો.
કોનો? રવિશંકર મહારાજનો જન્મ રઢુ ગામે થયો હતો, એ પણ નડિયાદ જ આવશે. ઇન્દુ ચાચાનો જન્મ પણ નડિયાદ આવશે. અને રવિશંકર રાવળ એ ચિત્રકાર છે, એનો જન્મ આવશે ભાવનગર. યાદ રાખજો મિત્રો, અગત્યના પ્રશ્નો છે, ભૂલ ન થઈ જાય, ખાસ એની કાળજી રાખવાની છે. ચાલો જોઈએ પછીનો પ્રશ્ન. પછીનું, ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? કમલા બેનીવાલ, શ્રીમંત નારાયણ, મહેંદી નવાઝ જંગ કે ચંદુલાલ ત્રિવેદી? તો મિત્રો આપણો જવાબ આવશે મહેંદી નવાઝ જંગ છે, એ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ બને છે. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી બની જાય છે આ પ્રથમ મહેંદી નવાઝ જંગ. અને આપણે ચર્ચા ઉપર કરી લીધી છે કે સાબરમતી આશ્રમ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું હતું અને બધા મંત્રીઓ હતા, એને શપથ આપણા રવિશંકર મહારાજના હસ્તે અપાવવામાં આવે છે. રવિશંકર મહારાજના હસ્તે શપથવિધિ કરાવવામાં આવે છે. પછી વાત કરીએ કમલા બેનીવાલ, તો આપણે ત્યાં કમલા બેનીવાલ એક મહિલા તરીકે રાજ્યપાલ રહી ચૂક્યા છે. એની પહેલા શારદા મુખર્જી પણ રાજ્યપાલ તરીકે રહી ચૂક્યા છે. શ્રીમંત નારાયણ, તો એમના સમયની અંદર મિત્રો રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવ્યું હતું, એટલા માટે ઉપયોગી છે. અને 1946ની અંદર ચંદુલાલ ત્રિવેદી છે એ રાજ્યપાલ બન્યા હતા ઓરિસ્સામાં, બરોબર, એટલે યાદ રાખવાના છે. અને આઝાદી પછીનું પૂછાય તો 1947માં મંગળદાસ પકવાસા મધ્યપ્રદેશમાં રાજ્યપાલ બન્યા હતા. એટલે કે આ બધા ગરવા ગુજરાતી છે કે જે બીજા રાજ્યમાં રાજ્યપાલ બન્યા હોય. અત્યારે આપણે વાત કરીએ તો કર્ણાટકમાં આપણા ગુજરાતી છે જે રાજ્યપાલ પદ ઉપર રહેલા છે. મને કોમેન્ટ કરીને તમે કહેજો કે કર્ણાટકના રાજ્યપાલ પદે રહેલા આપણા ગુજરાતી કોણ છે, બરોબર, એ તમારે મને કોમેન્ટ કરી અને કહેવાનું રહેશે. ચાલો જોઈએ પછીનો પ્રશ્ન. ગુજરાતનું ક્યુ રજવાડું ભારત સંઘમાં જોડાવા તૈયાર ન હતું? હૈદરાબાદ, અમદાવાદ, વડોદરા કે જૂનાગઢ? તો મિત્રો ઘણા લોકો જોવાવાળા હોય, સીધે સીધો પ્રશ્ન જોવે અને સીધો ઓપ્શન એ પહેલાં વાંચે અને ઓપ્શન એ ટીક કરી નાખે અને મિત્રો ખોટો પડી જાય. કારણ કે પ્રશ્ન એમ પૂછેલો છે ગુજરાતનું ક્યુ રજવાડું, એટલે મિત્રો હૈદરાબાદ તો ઓપ્શન નીકળી જ જાય, અને પછી અમદાવાદ તો કંઈક હતું નહીં, વડોદરા હતું નહીં, તો હતું શું? જૂનાગઢ, બરોબર. આ જૂનાગઢને જ આઝાદ કરવા માટે આપણે આરજી હુકુમત કરવી પડી હતી. અને આઝાદી સમયે જૂનાગઢના નવાબ કોણ હતા? તો મોહમ્મદ ખાન ત્રીજા, બરોબર. કૂતરા પાડવાના શોખીન હતા અને સિંહના રક્ષણ માટેના જે કાયદાઓ ઘડ્યા એ મોહમ્મદ ખાન ત્રીજાને આભારી રહ્યા. એટલે આ જૂનાગઢ હતું, બરોબર, એ ભારત સંઘમાં જોડાવા તૈયાર ન હતું, પણ ગુજરાતનું રજવાડું છે. એટલે જો ભારતનું પૂછવું હોય તો જૂનાગઢ આવે, હૈદરાબાદ આવે અને હજુ એક આવે જમ્મુ એન્ડ કશ્મીર. આ ત્રણ રજવાડા હતા એ જોડાવા તૈયાર ન હતા. 559 રજવાડાઓ જોડાઈ જાય છે અને જોડવાનું કામ કરે છે સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના સહાયક સચિવ હોય છે વીપી મેનલ, એ પણ યાદ રાખવું છે. જોઈએ પછીનો પ્રશ્ન. પછી આપેલું છે જૂનાગઢની આઝાદી વખતે જૂનાગઢના છેલ્લા નવાબ કોણ હતા? આ પ્રશ્ન આપણે ચર્ચા કરી છતાં જોઈ લે, ફતેહ ખાન, અહેમદ ખાન, મોહમ્મદ ખાન ત્રીજા કે મોહમ્મદ ખાન બીજા? હવે મિત્રો કદાચ તમને ખબર છે મોહમ્મદ ખાન, તો આ બીજા ત્રીજામાં કન્ફ્યુઝન થઈ જાય એક્ઝામમાં, પણ કન્ફ્યુઝન નથી કરવાની, જવાબ આવશે મોહમ્મદ ખાન ત્રીજા. ફતેહ ખાનની વાત કરીએ તો ફતેહ ખાન એટલે આપણે મોહમ્મદ શો બેગડો જે શાસક થઈ ગયો એની વાત છે. અહેમદ ખાન એટલે આપણે જેને અહેમદ શાહ તરીકે ઓળખીએ છીએ, જેને અમદાવાદની સ્થાપના કરી, એ અહેમદ શાહને અહેમદ ખાન એનું મૂળ નામ હતું, યાદ રાખજો. જોઈએ પછીનો પ્રશ્ન. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું મૃત્યુ વિમાન ઘટનામાં થયું હતું? જીવરાજ મહેતા, ઘનશ્યામ ઓઝા, સુરેશ મહેતા કે બળવંતરાય મહેતા? તો મિત્રો જવાબ આવશે બળવંતરાય મહેતાનું મૃત્યુ છે એ કચ્છમાં, બરોબર, એમનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. પાકિસ્તાન સાથે યુદ્ધ હતું 1965નું, એ યુદ્ધ વખતે એમનું પ્લેન છે એ તોડી પાડવામાં આવે છે અને એમનું અવસાન થાય છે. આ બળવંતરાય મહેતા એ જ છે કે મિત્રો જેને ત્રિસ્તરીય પંચાયતી રાજની વ્યવસ્થા આપી હતી, એટલે કે ત્રિસ્તરીય પંચાયતી રાજના પ્રણેતા આપણે ત્યાં બળવંતરાય મહેતા હતા, એને પણ યાદ રાખવાનું છે. બળવંતરાય મહેતાના સમયની વાત કરીએ તો એક ભાદર, એક બનાસ અને શેત્રુંજી, જીપીએસસીએ પૂછેલો પ્રશ્ન છે, એટલે મિત્રો પાવરફુલ તો હોય જ તે. આ ત્રણે ત્રણ બાંધ છે એ બળવંતરાય મહેતાના સમયમાં બંધાયેલા હતા. ભાદર નદી ઉપર જે બાંધ બાંધવામાં આવ્યો એ બનાસ નદી ઉપર અને શેત્રુંજી નદી ઉપર બાંધ બાંધવામાં આવ્યા છે, બરોબર, જેને આપણે ડેમ કહીએ છીએ, એ આ ભાદર, બનાસ અને શેત્રુંજી નદી ઉપર બળવંતરાય મહેતાના સમયમાં બાંધવામાં આવ્યા હતા. શિવરાજ મહેતા તો કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા. ઘનશ્યામ યોજા એ પણ ગુજરાતના મુખ્યમંત્રી પદ ઉપર રહી ચૂકેલા છે. સુરેશ મહેતા, આ સુરેશ મહેતા છે મિત્રો, એમના સમયમાં છેલ્લું રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવ્યું હતું. એ ઉપરાંત સુરેશ મહેતા છે મિત્રો
એ સરસ્વતી સાધન યોજના જે છે એ લાવ્યા હતા. આપણે ભલે એમ કહીએ કે નરેન્દ્ર મોદી દે આવ્યા હતા, પણ નરેન્દ્ર મોદી પહેલા આ સરસ મહેતા દ્વારા જ એ સરસ્વતી સાધન યોજના, જે છોકરીઓને સાયકલ આપવામાં આવે છે 9મા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે, એ યોજના લાવનારા સુરેશ મહેતા. પણ ત્યારે માત્ર ને માત્ર ઓબીસી એટલે કે બક્ષી પંચના લોકો માટે એ યોજના લાગુ પડતી હતી, અને હવે અત્યારે નરેન્દ્ર મોદી સરકારની આપણે આવ્યા અને એમને પછી જે જાહેરાત કરી એ અંતર્ગત તમામ કેટેગરીના લોકોને મળવા પાત્ર છે. તો સુરેશ મહેતાના સમયની અંદર એ શરૂઆત થઈ હતી, બરોબર, સરસ્વતી સાધના યોજના, સાધન જે આપવામાં આવે છે સાયકલ, કે 2 થી 3 કિલોમીટર દૂરનું અંતર હોય તો છોકરીઓને આવવામાં સહેલાઈ પડી રહે અને શિક્ષણનો ડ્રોપઆઉટ રેશિયો ઘટે એના માટેનો એક પહેલ છે સરકારશ્રીની. ચાલો જોઈએ પછી ગુજરાત ભીલ સેવા મંડળના સ્થાપક કોણ હતા? છોટુભાઈ પુરાણી, ગાંધીજી, ઠક્કર બાબા કે મોહનલાલ પંડ્યા? તો આપણો જવાબ આવશે ઠક્કર બાપા છે, બરોબર. એને ગુજરાત ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી. મોસ્ટ એમપી બને છે ઠક્કર બાપા, યાદ રાખજો, બહુ વ્યક્તિ યાદ રાખવા. અને એવો પ્રશ્ન પૂછાય ઠક્કર બાપા સરોવર ક્યાં આવેલું છે, કદાચ આવો પ્રશ્ન પૂછાય તો મિત્રો યાદ રાખજો દાહોદ ખાતે ઠક્કર બાપા સરોવર આવેલું છે. મોહનલાલ પંડ્યા છે મિત્રો, એ ડુંગળી ચોરનું બિરુદ એને ગાંધીજીએ આપેલું હતું, અને ગાંધીજીની તો વાત કરીએ તો બાપુ તરીકે ઓળખાય છે, સાબરમતીના સંત તરીકે ઓળખાય છે, ઘણા બધા એમના તો નામ છે, રાષ્ટ્રપિતા કહેવામાં આવે છે. છોટુભાઈ પુરાણીની વાત કરીએ તો મિત્રો વ્યાયામ પ્રવૃત્તિને વેગ આપવા માટે છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીનું ખૂબ સારું એવું યોગદાન રહેલું છે. જોઈએ પછી ગુજરાતના પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? હવે આનંદીબેન પટેલ, ઇન્દુમતીબેન શેઠ, હંસાબેન મહેતા કે સુચેતા કૃપલાણી? ઉત્સાહમાં આવી અને ઝડપ ઝડપથી આનંદીબેન પટેલ લખી નાખે અને ખોટો પડી જાય, કારણ કે ભૂલ કરવા માટે હંમેશા ખોટો જવાબ ઓપ્શન એમાં મૂકેલો હોય. આનંદીબેન પટેલ 100% સાચું કે પ્રથમ હતા, પણ પ્રથમ સીએમ એટલે કે મુખ્યમંત્રી હતા, પણ અહીં પૂછેલું છે મહિલા પ્રધાન, તો ગુજરાતની અંદર પ્રથમ મહિલા પ્રધાન બનનાર હતા ઇન્દુમતીબેન શેઠ. યાદ રાખજો મોસ્ટ એમપી બને છે ઇન્દુમતીબેન શેઠ હતા. આનંદીબેન પટેલ છે ગુજરાતના પ્રથમ મહિલા સીએમ એટલે કે મુખ્યમંત્રી બનનાર હતા. હંસાબેન મહેતાની વાત કરીએ તો હંસાબેન મહેતા એવું વ્યક્તિત્વ છે જે કુલપતિ તરીકે, આમ તો કુલપતિ ન કહેવાય ઉપકુલપતિ કહેવાય, તો ગુજરાતના કોઈ પણ ઉપકુલપતિ પદ ઉપર રહેલ હોય એવા યુનિવર્સિટી, દાખલા તરીકે એમએસ યુનિવર્સિટી છે, એની અંદર ઉપકુલપતિ તરીકે રહી ચૂકેલા હતા આ હંસા મહેતા. તો આવી પ્રથમ વ્યક્તિ હતી કે જેની નિમણૂક, પ્રથમ મહિલા હતા કે જેમની નિમણૂક ઉપકુલપતિ પદ ઉપર કરવામાં આવી હોય. સુચેતા કૃપલાણીની વાત કરવામાં આવે તો સુચેતા કૃપલાણી છે પ્રથમ મુખ્યમંત્રી બનનાર મહિલા હતા. તો જવાબ તમને સરખો સમજો ભારતની અંદર, બરોબર, ભારતની અંદર સૌ પ્રથમ મુખ્યમંત્રી બનનાર કોણ હતા? તો હતા સુચેતા કૃપલાણી. પણ ગુજરાતની અંદર પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો આનંદીબેન પટેલ. પ્રશ્ન ટ્વિસ્ટેડ છે, સમજવાની કોશિશ કરવાની છે. ચાલો આગળ જોઈએ. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો? ભુજ, માંડવી, રાપર કે મુંદ્રા? તો મિત્રો આપણો જવાબ આવશે માંડવી ખાતે મિત્રો એમનો જન્મ થયો હતો. પછી માંડવીની વાત કરીએ તો માંડવી કઈ નદીને કિનારે આવેલું છે? આવો પ્રશ્ન પૂછાય તો રૂકમાવતી નદીને કિનારે માંડવી આવેલું છે. યાદ રાખજો મોસ્ટ એમપી બને છે ભુજ, ભુજ કોટકી નદીને કિનારે આવેલું છે, કોટકી નદીને કિનારે આ ભુજ આવેલું છે. રાપરની વાત કરીએ તો રાપરમાં મેળો ભરાય છે રવેચીનો મેળો, બરોબર, રવેચીનો મેળો, રવેચીના મેળાને મિત્રો રબારીઓનો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે. મુંદ્રાની વાત કરીએ તો મુંદ્રા પોર્ટ છે એ તો આપણે બધાને ખબર જ છે. એ ઉપરાંત મુંદ્રાનો સારા એવા પ્રમાણમાં વિકાસ કરવામાં આવ્યો છે. ડેટ પામ સેન્ટર અહીં આવેલું છે, ડેટ પામ સેન્ટર, જેને આપણે ખારેક સંશોધન કેન્દ્ર પણ અહીં આવેલું છે એ પણ યાદ રાખવાનું છે. ડેટ પામ સેન્ટર, ખારેક સંશોધન કેન્દ્ર મુંદ્રા ખાતે આવેલા છે. જોઈએ પછીનો પ્રશ્ન. રાજપીપળા ખાતે વ્યાયામ પ્રવૃત્તિ કોને શરૂ કરી? છોટુભાઈ પુરાણી, ગાંધીજી, ઠક્કર બાપા, મોહનલાલ પંડ્યા? તો આપણો જવાબ બહુ સાદો અને સિમ્પલ છે, આપણે ઉપર ચર્ચા કરી લીધી કે છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી છે એ બંને ભાઈઓએ વ્યાયામ પ્રવૃત્તિને વેગ આપ્યો હતો. પણ પ્રશ્ન હવે એમ નહીં પૂછાય કોને વેગ આપ્યો હતો, હવે તો નામ આપી દેશે કે છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીએ વ્યાયામ પ્રવૃત્તિઓ ક્યાં શરૂ કરી હતી? તો હવે આપણે યાદ રાખવાનું છે રાજપીપળા ખાતે. રાજપીપળાને આપ્યું હોય તો જિલ્લો આપ્યો હોય છે નર્મદા, યાદ રાખજો મોસ્ટ એમપી બને છે. પછી આગળ જોઈએ. મામાદ બેગડાની રાજધાની કઈ હતી? જૂનાગઢ, અમદાવાદ, ચાંપાનેર કે તમામ? તો મિત્રો કન્ફ્યુઝન થવાના ફૂલે ફૂલ ચાન્સ છે. તો મિત્રો આપણો જવાબ આવે તમામ. કેમ તમામ? આવો પ્રશ્ન કદાચ ઊભો થાય તો મિત્રો જૂનાગઢ છે એ સોરી મહંમદશો બેગડો છે
એ સમય અનુસાર પોતાની રાજધાની બદલતો હતો. એટલે કે શિયાળાની અંદર એ જૂનાગઢને પોતાની રાજધાની રાખતો હતો, ઉનાળાની અંદર અમદાવાદને પોતાની રાજધાની રાખતો હતો, અને ચોમાસું આવે ત્યારે ચાંપાન એને પોતાની રાજધાની રાખતો હતો. એટલે આવો આ શાસક હતો કે જેને ત્રણ ત્રણ રાજધાની રાખતો હતો. પણ માનો કોઈ એક ઓપ્શનમાં હોય બરોબર, તો આપણે એ પ્રમાણે ટીક કરી શકીએ. કોઈ એક હોય તો જૂનાગઢ, અમદાવાદ અને ચાંપાન એ ત્રણમાંથી એક ઓપ્શન હોય તો આપણે ટીક કરી શકીએ. પણ જો ત્રણે ત્રણ ઓપ્શનમાં આપેલો હોય તો એના પછીનો ઓપ્શન 100એ 100% એને તમામ આપવો જ પડે. બરોબર, તમામ એને ઓપ્શન આપવો પડે. ચાલો જોઈએ પછીનો પ્રશ્ન. પાલનપુર વસાવનાર પ્રહલાદન દેવ ક્યાં વંશના હતા? પેલા તો મિત્રો અમુક લોકોને ખબર જ ન હોય કે પાલનપુર વસાવનાર વ્યક્તિ હતા એ પ્રહલાદન દેવ નામના વ્યક્તિ હતા. એટલે આપને પ્રશ્નમાંથી એક જવાબ તો મળી ગયો. પછી ઓપ્શન ઉપર જાય, વાઘેલા, સોલંકી, પરમાર કે મૈત્રક? તો જવાબ આવશે પરમાર વંશના હતા. યાદ રાખજો, આપણે જે ગુજરાતના વંશો ઇતિહાસની અંદર ભણીએ છીએ એ મુખ્ય મુખ્ય વંશોને ભણીએ છીએ, પેટા વંશોને આપણે ભણતા નથી. ઘણા લોકો, જે લોકોએ વાંચેલું નહીં હોય, જે લોકોને વાંચેલું છે ને તો ખબર જ હશે, પણ જેને નહીં વાંચેલું હોય એ પરમાર તો કોઈ દી લખશે જ નહીં. કારણ કે એમ કહેશે ગુજરાતમાં એવો કોઈ વંશ તો આવ્યો જ નથી, મને ખબર છે. તો એ વાઘેલા, સોલંકી કે મૈત્રકમાંથી એક લખવાની કોશિશ કરશે અને ખોટું પડશે. તો આપણો જવાબ આવશે પરમાર વંશના પ્રહલાદન દેવ, કે જેને પાલનપુર વસાવ્યું, અને આ પાલનપુર કે જ્યાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો. પ્રબંધ ચિંતામણી ગ્રંથ અનુસાર સિદ્ધરાજ જયસિંહનો જન્મ છે એ પાલનપુર એટલે કે પ્રહલાદનપુરમાં થયો હતો. એટલે પાલનપુરનું જૂનું નામ છે પ્રહલાદનપુર. યાદ રાખજો, વાઘેલા વંશ, સોલંકી વંશ અને મૈત્રક, મૈત્રકોની રાજધાની હતી વલભી. સોલંકી વંશની વાત કરવામાં આવે તો એની બે રાજધાની હતી. પહેલી રાજધાની, સોરી, આની સોલંકી વંશની રાજધાની હતી પાટણ. મૂળ રાજ સોલંકીએ સોલંકી વંશની સ્થાપના કરી હતી. અને વાઘેલા વંશની વાત કરવામાં આવે તો જવાબ આવશે ધોળકા. યાદ રાખજો મિત્રો, ધોળકામાં લવણ પ્રસાદ છે, એ લવણ પ્રસાદ ધોળકામાં સૌ પ્રથમ વાઘેલા વંશની સ્થાપના કરે છે. આપણે એમ થાય પાટણ આવતું હોય છે, પણ મિત્રો પાટણ આવતું નથી. ધોળકા ખાતે સૌપ્રથમ વાઘેલા વંશ છે એ સ્થાપના કરે છે. વાઘેલા વંશના સ્થાપક લવણ પ્રસાદ હોય છે. પણ જો એમ પૂછાય, જો પ્રશ્નની ગંભીરતા સમજો, ધોળકા ખાતે વાઘેલા વંશના સ્થાપક કોણ હતા? તો લવણ પ્રસાદ. બાકી એમ પૂછાય પાટણમાં વાઘેલા વંશના સ્થાપક કોણ હતા? બરોબર, તો વિશલદેવ વાઘેલા. આવી રીતે ફેરવીને પ્રશ્ન પૂછે. ચાલો પછી, વડોદરાના છેલ્લા શાસક કોણ હતા? સયાજીરાવ, પ્રતાપરાવ, ફતેરાવ કે મોહનરાવ? તો મિત્રો જવાબ આવશે પ્રતાપરાવ છે એ વડોદરાના છેલ્લા શાસક હોય છે. જે એવું કહેતા હતા કે અમે વડોદરાને ભારત રાજ્યની અંદર વિલીનીકરણ કરીએ, ગુજરાતની અંદર વિલીનીકરણ કરીએ, પણ એની પહેલા તમે મને પદ આપો, એટલે કે કોઈ પણ રાજકીય હોદ્દો આપો, અને સમગ્ર જે વહીવટ છે, જ્યારે જે વિલીનીકરણ કરવામાં આવ્યું હતું અને એને આજુબાજુનો વિસ્તાર છે, એટલે કે વડોદરાના શાસક હતો તો વડોદરાની આજુબાજુનો વિસ્તાર હોય બરોબર, એના એને શાસક ઘોષિત કરો કે આ વ્યક્તિ કે અમારા આજુબાજુના વિસ્તારના હેડ વ્યક્તિ હશે એ આ પ્રતાપરાવ હશે, અને એનો વહીવટ તમામ પ્રતાપરાવ કરશે, એવું કહેવાનું થતું હતું આ પ્રતાપરાવનું. પણ સરદાર વલ્લભભાઈ પટેલે ચોખ્ખી ના પાડી દીધી, કારણ કે આપણે આઝાદ થવાનું હતું, કોઈના તાબામાં તો રહેવાનું જ નહોતું. એટલે સરદાર વલ્લભભાઈ પટેલે ચોખ્ખી ના પાડી દીધી અને આખરે છેલ્લે વડોદરાને તોય પ્રતાપરાવે સહમત થવું જ પડ્યું હતું અને ભારતમાં જોડાવું પડ્યું હતું. ચાલો જોઈએ પછીનો પ્રશ્ન. ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ? 1956, 1960, 1964, 1970? તો મિત્રો મારા ગુજરાત રાજ્યની સ્થાપનાની સાથે સાથે ગુજરાત હાઈકોર્ટની પણ સ્થાપના થઈ ગઈ હતી. એટલે જવાબ આવશે 1960, અને એ બને છે આઈએમપી. કારણ કે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે બિન સચિવાલય ગઈ ત્યારે એની અંદર હાઈકોર્ટનું, સોરી, સર્વોચ્ચ અદાલતનું પૂછેલું હતું 28 જાન્યુઆરી બરોબર 1950ના રોજ સર્વોચ્ચ અદાલતની સ્થાપના આપણે ભારતમાં થઈ હતી. તો હવે એવું બની શકે કે ગુજરાત હાઈકોર્ટની સ્થાપના પૂછી શકે. તો 1 મે 1960ના રોજ આપણા ગુજરાત આઝાદ થયું, અને એની સાથે જ સાથે આપણે ગુજરાત હાઈકોર્ટની સ્થાપના પણ 1 મે 1960ના રોજ જ કરી હતી. જોઈએ પછી, સ્વતંત્ર ગુજરાતમાં કેટલા જિલ્લા હતા? 15, 17, 18 કે 20? તો બધાને ખબર હોય કે માત્ર ને માત્ર 17 જિલ્લા હતા, અને 18મો જિલ્લો બને છે GG18, એટલે કે આપણી રાજધાની એટલે આપણું પાટનગર બને છે ગાંધીનગર. બરાબર, યાદ રાખવાનું છે. અને 18 છે એ પાર્સિંગ નંબર છે, પણ એવું નથી કે 18મું બન્યું એટલે 18મું પાર્સિંગ છે, એવું કંઈ નથી. બરાબર છે, ચાલો જોઈએ પછીનો પ્રશ્ન. ગુજરાત પંચાયત વિધેયક કોના સમયમાં પસાર થયું? જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, હિતેન્દ્રભાઈ દેસાઈ કે સુરેશ મહેતા? તો મિત્રો જવાબ આવશે જીવરાજ મહેતા.
જીવરાજ મહેતાના સમયમાં પંચાયત વિશેના નિર્ણયો લેવામાં આવ્યા, એટલે કે 1961 ની અંદર મિત્રો જીવરાજ મહેતા જ્યારે મુખ્યમંત્રી પદ ઉપર હતા ત્યારે 1961માં પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો, અને ઉપર ચર્ચા કરી એમ 1/4/1963 કાયદો અમલમાં પણ મૂકવામાં આવ્યો હતો. એટલે જીવરાજ મહેતા મુખ્યમંત્રી હતા, યાદ રાખજો. અને હિતેન્દ્રભાઈ દેસાઈ એવા વ્યક્તિ હતા કે જેના સમયમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવ્યું હોય. પછી સુરેશ મહેતા અને બળવંતરાય મહેતાની આપણે ચર્ચા ઉપર કરી લીધી છે. ચાલો જોઈએ આગળ. હેમચંદ્રનો જન્મ ક્યાં થયો હતો? હવે ઘણા લોકો કન્ફ્યુઝ થાય કે હેમચંદ્ર એટલે હેમચંદ્રાચાર્ય જ બરોબર, પણ હેમચંદ્ર એનું મૂળ નામ, ઓમ તો મૂળ નામ જોઈએ તો ચાંગદેવ હતું, પણ એનું નામ હેમચંદ્ર હતું અને એ આચાર્ય બન્યા એટલે હેમચંદ્રાચાર્ય આપણે આખું નામ પાડેલું છે. ઓપ્શન જોઈએ, બાવળા, ધંધુકા, બરવાળા કે ધોળકા. તો મિત્રો જવાબ આવશે ધંધુકા ખાતે એમનો જન્મ થયો હતો. ધંધુકા ખાતે મોસ્ટ આઈએમપી બને છે, યાદ રાખવાનું છે. ધોળકા ક્યાં આવેલું છે? તો કે અમદાવાદમાં આવેલું છે. બરવાળા ક્યાં આવેલું છે? તો કે બોટાદમાં આવેલું છે. બરોબર, એટલે આવો પ્રશ્ન પૂછાય છે ત્યારે આપને ખબર હોવી જોઈએ. ચાલો જોઈએ પછીના પ્રશ્ન ઉપર. અમદાવાદમાં ટંકશાળા શરૂ કરનાર પ્રથમ શાસક કોણ હતા? ફતેહ ખાન, અહમદ શાહ, અકબર અને જહાંગીર. તો મિત્રો જવાબ આવશે અહમદ શાહ બાદશાહે સૌ પ્રથમ અમદાવાદમાં ટંકશાળા શરૂ કરાવી હતી. પછી યાદ રાખજો અકબર અને જહાંગીરે પણ શરૂ કરાવી હતી, પણ ક્રમ મુજબ આપણે આવીએ તો પહેલા અહમદ શાહ બાદશાહ આવે છે 1411, અને અકબરની વાત કરીએ તો અકબર 1572માં આવે છે, 73માં કાયમી સત્તા સ્થાપે છે. તો એનો મતલબ કે પહેલા આવે છે અહમદ શાહ બાદશાહ, અને સૌ પ્રથમ ટંકશાળા શરૂ કરાવનાર હતા અહમદ શાહ બાદશાહ, એટલે એને આપણે યાદ રાખવા પડે. ચાલો જોઈએ પછીનો પ્રશ્ન. ભારતના પ્રથમ ગૃહપ્રધાન કોણ હતા? નહેરુ, સરદાર પટેલ, ગાંધીજી કે જગજીવન રામ. તો મિત્રો ગાંધીજી તો આવશે જ નહીં, તો આપને ખબર છે. ગૃહપ્રધાન તો નહેરુ તો આવી જ ન શકે કારણ કે તે વડાપ્રધાન પદ ઉપર હતા. બાબુ જગજીવન રામ છે એ સંરક્ષણ મંત્રી હતા બરોબર, એટલે એ આવી શકે નહીં. ઓકે, પછી ગૃહપ્રધાન, તો ગૃહપ્રધાન આપણો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ, અને પ્રથમ નાયબ વડાપ્રધાન પણ બને છે આ સરદાર વલ્લભભાઈ પટેલ, એટલે એ આપણે યાદ રાખવાનું છે, અગત્યનું બને છે. ચાલો તો મિત્રો આજના જેટલા પણ અગત્યના પ્રશ્નો હતા એને સમાવવાની કોશિશ કરી છે. આશા રાખીશ કે તમને ઉપયોગી બને. તો મિત્રો મળીએ નવા વિડીયો અને નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત, ગોડ બ્લેસ યુ.